મિત્રો, હવે આપણે વાર્તા વાંચીશું. વાર્તાનું નામ છે ચાંદો પકડ્યો. એક જંગલ હતું, એમાં એક મોટું તળાવ હતું. તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા. આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો. તેના સરદારનું નામ મહાબલી. તોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ હુપાહુપ કરે, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે, રમતા રમતા ફરે, મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે, તરસ્યા થાય ત્યારે તળાવનું પાણી પીએ અને ઝાડને છાંયે બેસી વાતો કરે, રાત્રે પાછા આરામ કરે. બધા વાંદરા ઝાડ પર જ સૂઈ રહે. વાંદરાના આ તોળામાં નટખત બચ્ચાએ હતા. એ બચ્ચા તો ભારે તોફાની, આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે. તમે કરો છો ને તોફાન મસ્તી? તેવી કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માઠે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચીને ભાગી જાય, વળી એકબીજા સાથે કચકચ દાંત કાઢે. અંધારું થાય તોય આ બચ્ચા જરા પણ જંપે નહીં, રાત પડે તોય ઊંઘે નહીં. એક વખતની વાત છે, રાત્રિનો સમય હતો. આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો. મોટા વાંદરા ઘસઘસાત ઊંઘતા હતા, પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી હતી. આપણે કરીએ છીએ ને કોઈક વખત, ટીચર પણ ક્લાસમાં આવી જાય તો પણ આપણે આપણી વાતમાં મશગુલ રહીએ છીએ, ધ્યાન નથી આપતા. તો એવી રીતે આ બચ્ચા પણ વાતો કરતા હતા, જાણે માખીઓનો ગણગણાટ. એવામાં જગ્ગુની નજર નીચે ગઈ. અરે આ શું, પાણીમાં ચાંદો? જગ્ગુને થયું નક્કી ચાંદો પાણીમાં જ પડી ગયો છે. જગ્ગુએ હળવેથી બીજા બચ્ચાને કહ્યું, ફટાફટ આવો, અહીં જુઓ, ચાંદો તળાવમાં પડી ગયો છે. વાનર સેનાના બધા બચ્ચાએ ચૂપચાપ નીચે જોયું. તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. બચ્ચા કહે, અરે આ તો ચાંદો જ પડી ગયો છે. ચિંપુ કહે, ના ના, આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. બોન્ટી બોલ્યું, જે હોય તે છે, કેવું રૂપાળું, ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર તો કાઢો. ચિંપુ કહે, મહાબલી દાદાને જગાડીએ. પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે? સૌ ઘડીભર વિચારમાં પડી ગયા. એટલામાં મિક્કી બોલ્યું, મને એક સરસ યુક્તિ સૂઝે છે, એમાં આપણાથી જ કામ થઈ જાય એવું છે. મોતેરાઓને જગાડવાની કોઈ જરૂર નથી. બધા બોલી પડ્યા, જલ્દી બોલ, શું કરીએ? મિક્કી બોલ્યું, જગ્ગુ ઝાડની ડાળી પકડીને લટકશે, ચિંપુ તેની પૂંછડી પકડીને લટકશે, મોન્ટી ચિંપુની પૂંછડી પકડીને લટકશે. પોતાની ડોક ચારે બાજુ ફેરવી તત્તાર થતા થતા મિક્કીએ કહ્યું, હું બહાદુર મિક્કી, આ મોન્ટીની પૂંછડી પકડી છેક પાણી સુધી પહોંચી જઈશ ને ફટાક કરતો ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ. બધાને આ ઉપાય ખૂબ જ ગમી ગયો. જગ્ગુ અને મોન્ટી બોલ્યા, વાહ, કેવી મજા પડશે, કામ પણ થશે અને ગમ્મત પણ થશે. યોજના નક્કી થઈ. આયોજન મુજબ જગ્ગુએ ઝાડની ડાળી, ચિંપુએ જગ્ગુની પૂંછડી, મોન્ટોએ ચિંપુની પૂંછડી અને મિક્કીએ મોન્ટીની પૂંછડી પકડી લીધી. મિક્કી પાણી સુધી પહોંચ્યું. તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો. પણ આ શું, પાણીમાં દેખાતો હતો તે ચાંદો આમ તેમ ડગુમગુ દોલતો દોલતો પાણીમાં વિખરાઈ ગયો. ચાંદાના તો બંગડી જેવા ટુકડા થઈ ગયા. હવે શું કરવું? તેવામાં જગ્ગુની પકડ છૂટી ગઈ.
બધા જ વાંદરા ધબાક દઈને પડ્યા પાણીમાં. તળાવમાં થયેલો ધબાકો સાંભળીને મોટા વાંદરા જાગી ગયા. તેઓ ઝટપટ તળાવે પહોંચ્યા. બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા તેમને નાકે દમ આવી ગયો. મહાબલીએ પૂછ્યું, આમ અડધી રાત્રે પાણીમાં કેવી રીતે પડ્યા? જગ્ગુએ માંડીને વાત કરી. તેની વાત પૂરી થઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું હતું. હવે તેમાં ફરી ચાંદો દેખાવા માંડ્યો. જગ્ગુ, મોન્ટી, ચિમ્પુ, મિક્કી એકસાથે, પાણીમાં જુઓ ચાંદો, બચાવો તેને, બોલી ઉઠ્યા. મહાબલી સાથે બધા વડીલ વાંદરા ખડખડાટ હસી પડ્યા. મહાબલી કહે, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે, આકાશમાં જુઓ, એ રહ્યો તમારો ચાંદો. પછી બધા મોટા વાંદરાઓએ તળાવમાં જગ્ગુ, મોન્ટી, ચિમ્પુ અને મિક્કીને તેમના પ્રતિબિંબ બતાવ્યા. વાતચીત. મિત્રો, આપણે વાર્તા તો સાંભળી, હવે એ વાર્તાને આધારે આપણે વાતચીત કરીશું. પ્રશ્ન 1, આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? જો મિત્રો, જ્યારે જગ્ગુની પકડ છૂટી ગઈ અને ધડામ દઈને બધા વાંદરા પાણીમાં પડ્યા ને, ત્યારે મને તો બહુ મજા આવી. હવે તમને ક્યારે બહુ મજા આવી એ તમારે વિચારવાનું છે. પ્રશ્ન 2, વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે તમને કેવું લાગ્યું? ઉત્તર 2, ભાઈ વાંદરા પાણીમાં પડી ગયા ને તો સૌથી પહેલાં મને તો એમ લાગ્યું કે આ બધા ડૂબી જવાના. પછી મને એવું લાગ્યું કે કદાચ એ લોકોને તરતા પણ આવડતું હશે તો એ બચી પણ જશે, મને એવું લાગ્યું. પ્રશ્ન 3, તમને કયું વાંદરું સૌથી વધારે ગમ્યું? ઉત્તર 3, મિત્રો, મને તો જગ્ગુ વાંદરું સૌથી વધારે ગમ્યું. હવે તમને કયું ગમે છે એ તમારે વિચારવાનું છે. પ્રશ્ન 4, તમે તોફાન કરતા વાંદરાઓને કે કૂતરાઓને જોયા છે, તે શું કરતા હોય છે? ઉત્તર 4, મિત્રો, હું મારી વાત કરું, વાંદરાઓને તો મેં મસ્તી કરતા જોયા છે. અરે, એક વખત તો એ હુપાહુપ કરતો કરતો મારા ઘરની લોબીમાં પણ આવી ગયેલો અને એણે એક કુંડું પણ તોડી નાખ્યું. પછી મને તો વિચાર આવ્યો કે આ વાંદરા તો ખૂબ તોફાની લાગે છે ભાઈ. કોઈક વખત તો એ વાહનોના અરીસા પણ તોડી નાખે છે, કોઈક વખત આપણા હાથમાંથી વસ્તુ લઈને પણ ભાગી જાય છે, હે ને? એવું કરે છે ને, તમે પણ જોવું જ હશે. અરે, એક વખત તો મિત્રો મેં ટીવીમાં જોયેલું કે એક વ્યક્તિની ગાડી બગડી જાય છે અને એને રિપેરિંગ કરતો હોય છે તો પેલા વાંદરાઓ છાનામાના આવે છે અને ગાડીનું ટાયર લઈને જ ભાગી જાય છે. જુઓ ના, કેટલા તોફાની વાંદરા છે. તમે પણ આવું કસે ને કસે જોયું જ હશે, તમારે પણ તમારા વિચાર કહેવાના જ છે. તેવી જ રીતે કૂતરાઓ, જુઓ ને, કોઈ વખત કૂતરાઓ કેવી બૂમા બૂમ પાડે છે, હે ને? રાત્રે ભસે છે, કોઈ વખત ઝઘડો પણ કરે છે, કોઈક વખત કોઈને કરડી પણ લે છે. તો આવા તોફાની કૂતરાઓ અને વાંદરાઓની ચર્ચા મેં તમારી જોડે કરી, હવે તમારે એ ચર્ચા તમારા ઘરના સભ્યો જોડે કરવાની છે. પ્રશ્ન 5, તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો? મિત્રો, આ પ્રશ્નનો જવાબ તો મારે તમારા મમ્મીને પૂછવો જોઈએ કે ભાઈ તમે કેવી ધીંગા મસ્તી કરો છો, અને અત્યારે તો મસ્તી વધી પણ ગઈ હશે, નહીં ને? હું મારા બાળકની વાત કરું કે ભાઈ એ ઘરમાં બહુ તોફાન કરે છે. અત્યારે તો લેસન કરવામાં, નાહવામાં એટલા બધા નખરા વધી ગયા છે કે નહીં પૂછો વાત. પરાણે મારે એને ભણવા બેસાડવા પડે છે, ટીવીમાં બી કાર્ટૂન જોયા કરે, વારે ઘરે મારે એને ટોક 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 કરવો પડે. હા, મને ખબર છે તમે પણ તમારી મમ્મીને આવી રીતે જ હેરાન કરતા હશો. તો મિત્રો, એ તોફાનની ચર્ચા તમારે તમારા ઘરના સભ્યો જોડે કરવાની છે. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી
તમે બધા હોમવર્ક કરતા રહેજો અને વિડીયો બરાબર જોતા રહેજો. આવજો મિત્રો.